नमस्कार मित्रों, गुजरात खेडूत यूट्यूब चैनल में तमारु स्वागत छे। आ वीडियो में आपणे राज्य में हवामान विभाग द्वारा कड़कड़ती ठंडी पड़वाने लईने एक मोटी आगाही करवामां आवी छे, तेने लईने संपूर्ण समाचार मेळवीशुं। आ साथे हवामान शास्त्री अंबालाल पटेल द्वारा राज्य में मावठा रूपी वरसाद ने लईने पण एक मोटी आगाही करवामां आवी छे, तेने लईने पण आपणे आ वीडियो में संपूर्ण समाचार मेळवीशुं। तो वीडियो में आगळ वधीए ते पहेला तमे अमारी चेनल में नवा छो तो चेनल ने नीचे दर्शावेलू लाल कलर नू सब्सक्राइब बटन दबावी चेनल ने सब्सक्राइब करी लेजो, साथे वीडियो ने अंत सुधी जरूर जोजो। तो चलो मित्रों, आजनो आ वीडियो शुरू करिए। गुजरात में ठंडीनो पारो धीमे धीमे नीचे उतरतो जाए छे। छेल्ला बे दिवस में गुजरात में विविध जग्याए आश्रे 2 डिग्री जेटलू तापमान नीचे उतर्युं छे। नलिया में 2 दिवस में आश्रे 3 डिग्री जेटलू तापमान नीचे उतर्युं हतुं। गुजरात में 7 सौथी वधारे ठंडी नलिया में नोंधाई हती। 10.4 डिग्री सेल्सियस साथे गुजरातनुं ठंडू शहर नलिया बन्युं हतुं, ज्यारे 20.8 डिग्री सेल्सियस तापमान साथे ओखा सौथी वधारे गरम शहर बन्युं हतुं। उत्तर भारत में पड़ी रहेली कड़कड़ती ठंडी तेमज हिमवर्षानी असर गुजरात में जोवा मळी छे। गुजरात में सौथी वधारे ठंडी पण नोंधाई रही छे। आ साथे मित्रों वात करिए तो छेल्ला 2 दिवसथी राज्यमां तापमाननो पारो वधी रह्यो छे, जेना कारणे ठंडीथी आंशिक राहत वर्तमान समयमां मळी रही छे। उत्तर गुजरातमां अडીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ હાડથી જવતી ઠંડી પડી રહી છે। આ સાથે મિત્રો વાત કરીએ તો વેધર અપડેટ પ્રમાણે માઉન્ટ આબુમાં બુધવારે તેમજ ગુરુવારે સવારે 11 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું। મહત્વનું છે કે ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને શીતલહેર વચ્ચે હવામાન વિભાગે આગામી 2 દિવસ ઠંડી પડવાને લઈને આગાહી કરી છે। આ સિવાય જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં આ અઠવાડિયે હિમવર્ષા થવાની સંભાવના છે। આ કારણે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં તાપમાન વધુ ઘટાડો થશે, પરંતુ ધુમ્મસ ઘટી શકે છે। ભંટેડા અને આગ્રામાં સવારે 5 વાગે તેમજ સવારના વહેલાના સમયગાળા દરમિયાન ખૂબ જ વધારે પ્રમાણમાં ધુમ્મસ રહે છે, જેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારમાં વિઝિબિલિટી નોંધાઈ નથી। આ સાથે મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ઠંડીની અસર ઓછી નહીં થાય। હવામાન વિભાગે આ મહિને અત્યાર સુધી સતત 5 દિવસ સુધી કોલ્ડ વેવની સ્થિતિ નોંધી હતી, જેમાં 8 જાન્યુઆરીએ સૌથી નીચું તાપમાન નોંધાયું હતું। જો કે મિત્રો 10 થી 12 તારીખ દરમિયાન કેટલાક વિસ્તારમાં તાપમાનમાં ઘટાડો થશે અને ઠંડી વધશે તેવી જાણકારી હવામાન નિષ્ણાંતે આપી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે રાજ્યમાં જાન્યુઆરી મહિનાના પ્રથમ સપ્તાહ પછી કેટલાક વિસ્તારમાં માવઠારૂપી વરસાદ પણ થશે। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પ્રેસ જરૂર કરી લેજો।